तो नकली जज मोरिस क्रिश्चियन विरुद्ध वधु एक अर्जी थई छे, जेमां भावनगरमां वडीलो पार्जित जमीनमां खोटो हुकम कर्यो हतो। वलभीपुरना पाणवी गामनी जमीनमां कर्यो हतो खोटो हुकम, जेमां जमीन मालिक उषा पंडिते मोरिस सहित त्रण सामे अरजी नोंधावी हती। जमीन अंगे खोटा ऑर्डर करी छतरपिंडीनी फरियाद करी पाणवी गामनी जमीन सर्वे नंबर 182 वचगाळानो हुकम कर्यो हतो। અને મોરિસ ક્રિશ્ચિયને વચગાળાનો હુકમ કરેલો હતો, જેને કારણે સામા પક્ષકારને એવું કહેવાનો મોકો મળી ગયો છે કે મોરિસ ક્રિશ્ચિયન સાથે મળી અને મારા અસીલ ખોટું કરવાનો પ્રયત્ન કરતા હતા। વાસ્તવમાં એવું હતું કે આર્બિટ્રેટરની નિમણૂક એણે આર્બિટ્રેશનના રજિસ્ટર્ડ જે આર્બિટ્રેટર છે એ વેબસાઇટ ઉપરથી એનું નામ હતું, એટલે એમણે એને આર્બિટ્રેશન તરીકે પસંદ કર્યા હતા આર્બિટ્રેટર તરીકે। અને પસંદ કર્યા પછી મોરિસ ક્રિશ્ચિયને ક્યારેય એને એવું ક્લેરિફાઈ કર્યું જ નહોતું મારા ક્લાયન્ટને કે આર્બિટ્રેટરની નિમણૂક હાઈકોર્ટે કરવાની હોય છે, પોતે બની બેઠેલા આર્બિટ્રેટર છે, પોતાને આવી સત્તા છે કે નહીં એ કોઈ સ્પષ્ટતા કર્યા વિના એમણે એમ કીધું કે આર્બિટ્રેશન હું ચલાવીશ અને તમે મને આવી આવી ફી ભરી દો, આવી અરજી કરી દો, એટલે એમણે ફી ભરી દીધી, અરજી કરી દીધી। એમણે હુકમ વચગાળાનો કર્યો, વચગાળાના હુકમને સામા પક્ષકારે હાઈકોર્ટમાં પડકાર્યો, પડકાર્યો એટલે હાઈકોર્ટમાં જ્યારે હિયરિંગ હતું ત્યારે સામા પક્ષકારની અરજીમાં એવું ખુલ્યું કે આ મોરિસ ક્રિશ્ચિયન સામે તો ભૂતકાળમાં પણ હાઈકોર્ટે ઘણા બધા અવલોકનો કરેલા છે અને એમની સામે ઘણી કાર્યવાહી થઈ છે, એણે ઘણી વખત માફી માગવી પડી છે હાઈકોર્ટની અને પોતે બની બેઠેલા જજ છે।